મહત્વની ઘટનાની વાત કરીએ બાર માર્ચ ઓગણીસો કનેક્ટ કરીએ કે ગાંધીજીએ ખૂબ જ સરસ વાત કરી હતી કે મારી વાત છેવાડાના માનવીને સમજાવી જોઈએ અને અહીં વાત છે રાજકારણની અને રાજકારણના આટાપાટાની આપણે રાજકારણ અને રાજકારણના આટાપાટાને સૌથી સરળ અને સીધી રીતે એટલે ગાંધીજીએ જે રીતે કીધું છેવાડાના માનવીને સમજાય એ રીતે મૂકવાની વાત છે વિશ્વની સૌથી મોટી જે લોકશાહી છે એ લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે અને એવા સમયે લોકસભાની ચૂંટણી થઈ રહી છે અને એ સમયે જ્યારે રાજકારણની આખી વાત જે ખૂબ જ અઘરી છે કે જેને સમજવું ખૂબ જ આપણને એવું લાગી શકે કે ખૂબ જ રહસ્યમય કે ખૂબ જ અઘરું છે એને સરળ રીતે વીટીવી સમજાવી રહ્યું છે હા જે આજની બેઠકમાં બે બેઠકો મહત્વની ઉત્તર ગુજરાતની બે મહત્વની બેઠકો પાટણ અને મહેસાણા બેઠકોની વાત કરશું અને આપણી સાથે પાટણ અને મહેસાણાથી આપણા બે પ્રતિનિધિઓ પણ જોડાયેલા છે પણ સૌથી પહેલી વાત કરશું ઉત્તર ગુજરાતની મહેસાણાની લોકસભાની બેઠકની દર્શક મિત્રો સૌથી પહેલાં વાત કરીએ ઉત્તર ગુજરાતની મહેસાણાની લોકસભાની બેઠકની આ બેઠકની ભૌગોલિક પરિસ્થિતિ શું છે મહેસાણા જિલ્લાની સરહદો પાંચ જિલ્લાની સરહદોને અડે છે પાટણ છે સાબરકાંઠા છે ગાંધીનગર છે અમદાવાદ છે અને સુરેન્દ્રનગર આ બધી જિલ્લાની સરહદોને પાટણ જિલ્લાની સરહદો અડે છે અને આપણે આને જોઈએ તો પૌરાણિક કાળમાં આ જિલ્લાને આનર્થ એટલે કે અપરાંત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો ઓગણીસો સત્તાણું માં આ જિલ્લો વિભાજિત થયો અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ચાર હજાર ચારસો ચોર્યાસી પોઈન્ટ દસ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતો મહેસાણા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને ગ્રાફ પણ આપ જોઈ શકો છો એ રીતે હવે આખી વાતને જે છે આપણે એવી રીતે જોઈએ કે આનું સંસદીય એટલે કે સંસદીય ક્ષેત્રમાં કઈ રીતે આનું વિભાજન થયું છે તો મત વિસ્તારના સીમાંકનની વાત કરીએ તો મહેસાણા લોકસભાની જે બેઠક છે એમાં બે જિલ્લાઓની વિધાનસભાની બેઠક આવે છે આપ સ્ક્રીન ઉપર ગ્રાફ જોઈ શકો છો આ બેઠકમાં મહેસાણા જિલ્લાની છ વિધાનસભાની બેઠક અને ગાંધીનગર જિલ્લાની એક બેઠકનો સમાવેશ થાય છે આમ તો મહેસાણા લોકસભાની બેઠક કુલ સાત વિધાનસભા બેઠકો આવે છે જોકે છે જ્યારે ગાંધીનગર જિલ્લાની માણસા જે બેઠક છે એ બેઠક મહેસાણામાં આવે છે આમ આખું ચિત્ર જે છે સ્ક્રીન પર સમજાવતા આપણને ખ્યાલ આવશે મહેસાણા જિલ્લાની પહેલી બેઠક છે ઊંઝા બીજી બેઠક છે વિસનગર ત્રીજી બેચરાજી ચોથી કડી જે એસસી છે પાંચમી મહેસાણા અને છઠ્ઠી વિજાપુર બેઠકનો સમાવેશ થાય છે જ્યારે ગાંધીનગર જિલ્લામાં આવેલી માણસા બેઠકનો પણ આમાં સમાવેશ થાય છે આમ બે જિલ્લાની કુલ સાત વિધાનસભા બેઠકો કુલ સાત વિધાનસભા બેઠકો અને કુલ દસ તાલુકાઓ આ બેઠકમાં મળીને રચાય છે આ મત ક્ષેત્રમાં અંદાજીત ચોક્કસ આંકડા નથી દર્શક મિત્રો પણ પંદર લાખ મતદારો છે અને કુલ એક હજાર ને પાંચસો ને બેતાલીસ મતદાન મથકો જ્યાં તમારે વોટ પણ કરવાનો છે મહેસાણાના વિસ્તારનો ઇતિહાસ પણ આટલો જ રોચક છે અને એને જાણવામાં આપને અને મને બંનેને મજા આવશે આઝાદ ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણીનો સમય એટલે કે ઓગણીસો ની વાત જરૂર કરવી પડે આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારે પહેલી લોકસભાની ચૂંટણી એટલે કે વર્ષ ઓગણીસો એકાવનમાં જ્યારે આ બેઠક રચાઈ ત્યારે આ બેઠક બે ભાગોમાં બે ભાગોમાં વહેંચાયેલી હતી અને ઓગણીસો એકાવનમાં મહેસાણા પૂર્વ અને મહેસાણા પશ્ચિમ એમ બે બે ભાગોમાં એટલે બે બેઠક તરીકે ઓળખાતી હતી જે બાદ ઓગણીસો સત્તાવનમાં બીજી લોકસભાની ચૂંટણી થઈ અને બંને બેઠકોને ભેગી કરીને એક સંસદીય મત વિસ્તાર બનાવી દેવામાં આવ્યો આ સંસદીય મત વિસ્તારની ખાસ વાત સરદાર પટેલ જેના ઉપર હાલના સમયમાં દરેક રાજકીય પક્ષો પોતાના પોતાને વાત કરી રહ્યા છે કે મારા છે મારા છે આપણા મુખ્યમંત્રી પણ સરદારની વાત એમના પુત્રી જે છે એ આ બેઠક ઉપરથી સાંસદ પદે ચૂંટાયા હતા વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં ભારતીય લોકદળની ટિકિટ ઉપરથી સરદાર પટેલના પુત્રી મણિબેન પટેલ આ બેઠક ઉપરથી ચૂંટાયા હતા અને આ બેઠક ઉપરથી સૌથી વધુ પાંચ ટર્મ રહેવાનો રેકોર્ડ એ કે પટેલ પાસે છે જે સાંસદ હતા તો બીજી એ રીતે આ બેઠક ખાસ વાત એ છે કે ઓગણીસો માં જયારે ઇન્દિરા ગાંધી ની હત્યા થઈ એ બાદ તમને યાદ જ હશે કે સમગ્ર દેશમાં એક સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું હતું અને સમગ્ર ભારતમાં સંપૂર્ણપણે કોંગ્રેસની લહેર છવાઈ હતી અને બધી જ જગ્યાએ કોંગ્રેસની બેઠકો જોવા મળી હતી એ સમયે આખા ભારતમાં માત્ર બે બેઠકો માત્ર ને માત્ર બે બેઠકો ભાજપના ફાળે આવી હતી એ બે બેઠકોમાંની એક બેઠક આ મહેસાણા જિલ્લાએ આપી હતી અને બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી સમયે પણ આ બેઠક ખૂબ જ ચર્ચાસ્પદ રહી કે ધ્યાન ખેંચે તેવી હતી અને ધ્યાન ખેંચે એવી છે કારણ કે જે હાલ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે એટલે કે નરેન્દ્ર મોદી એમનું વતન આ મત ક્ષેત્રમાં આવે છે વડનગર આ મત ક્ષેત્રમાં આવે છે આ સંસદીય બેઠક પરથી અત્યાર સુધી કુલ સોળ સાંસદો દિલ્હી પહોંચ્યા છે અને સોળ પૈકી તેર સાંસદો સોળ પૈકી તેર એટલે માત્ર ત્રણ ને બાદ કરી દઈએ તો તેર સાંસદો પટેલ જ્ઞાતિના છે હવે આખી વસ્તુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે ખૂબ જ એવી રીતે કહીએ કે ખૂબ જ રસપ્રદ અને માહિતી સભર છે અમારી જોડે છેલ્લા ઘણા સમયથી મહેસાણામાં કામ કરતા અમારા વીટીવીના પ્રતિનિધિ સુરેશ વણોલ જોડાયેલા છે સુરેશ વણોલ પાસેથી આપણે સૌથી પહેલી જે વાત છે એ ત્યાંની લોકલ બોડીઝની એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થિતિ અને એનું રાજકારણ પર શું અસર છે એની વાત કરશું સુરેશભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલો સીધો પ્રશ્ન છે કે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થિતિ શું છે જી દિલીપભાઈ મહેસાણા જિલ્લામાં અથવા તો જે મહેસાણા લોકસભા વિસ્તારમાં જો વાત કરીએ તો મોટાભાગની જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં છે એ ભાજપનું પ્રભુત્વ છે અને મોટા ભાગે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓની જો વાત થાય તો આ તમામ બેઠકો ભાજપ પાસે છે એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સંપૂર્ણપણે ભાજપ પ્રભુત્વ ધરાવે છે સુરેશભાઈ આપ ઘણા સમયથી કામ કરી રહ્યા છો એક ઐતિહાસિક ફ્લેવર જે છે એ શું છે મહેસાણી ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ અને વિશિષ્ટતા શું છે મહેસાણાનું આમ જો ઐતિહાસિક મહત્વ જોવામાં આવે તો અહીંયા એક સમગ્ર રાજ્યમાં મહેસાણાને એક રાજકીય લેબોરેટરી ગણવામાં આવે છે કારણ કે જે કોઈ પરિવર્તનો થતા હોય છે તો એ મહેસાણાથી શરૂઆત થતી હોય છે આપે જણાવ્યું તેમ ઓગણીસો ચોર્યાસીની ચૂંટણીમાં જે કોંગ્રેસની જે લહેર આવી હતી એ લહેરમાં પણ મહેસાણાના મતદારો ડગ્યા નહોતા અને સમગ્ર દેશમાં બે પૈકી એક મહેસાણા જિલ્લાની બેઠક આવી હતી ત્યારથી મહેસાણાની આ જે લોકસભા બેઠકને એક રાજકીય રાજકારણની પારાસીસી ગણવામાં આવી રહી છે એટલે એનું ઐતિહાસિક અથવા તો જે રાજકીય મહત્ત્વ જોવામાં આવી રહ્યું છે તમારી જોડે હજી ઘણી ઇન્ટરેસ્ટિંગ વિગતો જાણવાની છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિગતો આપે દર્શક મિત્રોને જણાવવાની છે હાલ પણ સમય છે એક બ્રેકનો દર્શક મિત્રો ક્યાંય જતા નહીં આનથી પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપને જાણવા મળશે સુરેશભાઈ આપને જણાવશે હાલ સમય છે બ્રેકનો બ્રેક